હેલો ફ્રેન્ડ્સ, મોબાઈલ આપણા જીવનનો એક અગત્યનો ભાગ બનતો જાય છે અને કેમ નહીં, ટેકનોલોજી સાથે આગળ વધવું એ પણ જરૂરી છે. ઘણા બધા કામ એવા છે જે આપણા ઘરે બેઠા મોબાઈલથી થઈ જાય છે અને આપણો સમય બચે છે તો એનો ઉપયોગ પણ ખૂબ જ જરૂરી છે. પરંતુ વાત આવે છે વધુ પડતો ઉપયોગ, બિનજરૂરી ઉપયોગ કે જેનાથી શું નુકસાન થઈ શકે છે. અને ખાસ આજે વાત કરવાની છે આ વિડીયોમાં કે જે લોકો રાત્રે સૂતી વખતે પણ મોબાઈલને સાથે લઈને સૂઈ જાય છે એનાથી શું ફાયદા અને એનાથી શું નુકસાન, ચોક્કસ આજે ચર્ચા કરીશું. તો શરૂ કરીએ. પહેલી વાત કે મોબાઈલ જ્યારે તમે સાથે લઈને સૂઈ જાઓ છો ત્યારે મોબાઈલનું નેટવર્ક સતત ચાલુ રહેતું હોય છે, તો નેટવર્કમાંથી આવતા જે કિરણો છે અથવા તો મોબાઈલની ડિસ્પ્લે તમે ચાલુ રાખીને જો રાત્રે ઉપયોગ કરો છો તો ડિસ્પ્લેમાંથી નીકળતા જે વેવ્સ છે એ ઘાતક છે અને હાનિકારક છે. એક રિસર્ચ દ્વારા માહિતી આપવામાં આવે છે કે આ જે રેડિયેશન્સ છે એના દ્વારા માથાનો દુખાવો, ઊંઘ ન આવવી અથવા તો ડિપ્રેશન અને બહેરાશ જેવી સમસ્યાઓ તમને લાંબા સમયના ગાળા બાદ અનુભવી શકાય છે. તો આ એક નુકસાન રેડિયેશન્સથી થઈ શકે છે. ઉપરાંત 2016ની વાત કરું છું કે જે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો રિપોર્ટ 2016ની અંદર રજૂ કરવામાં આવેલો, એ રિપોર્ટ મુજબ એવું કહેવામાં આવે છે કે વધુ પડતા મોબાઈલનો ઉપયોગથી કેન્સરની પણ સંભાવના રહેલી છે. તો આપણે એનો ઉપયોગ લિમિટમાં કરવો એ અહીંયા આ રિપોર્ટના સાબિતી પરથી આપણે કહી શકીએ છીએ કે એનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી છે. ઇન્ટરફોન સ્ટડીના એક રિસર્ચ મુજબ 8-10 વર્ષના સમયગાળા બાદ મોબાઈલની વધુ પડતી હાનિકારક અસરોની શરૂઆત દેખાવા લાગે છે. આપણે અમુક વસ્તુ જોતા હોઈએ કે આજે જે વસ્તુ પરફોર્મ કરીએ છીએ એનું રિઝલ્ટ અમુક વર્ષો બાદ મળે, એમાં વધુ સમય પણ લાગી જતો હોય છે. એવું જ કંઈક આમાં છે કે તમે આજે મોબાઈલનો ઉપયોગ કરો છો, આજે સાથે લઈને સૂઈ જાઓ છો અને આવતીકાલે જ એના ભયંકર નુકસાન વેઠવા પડે એવું જરૂરી નથી. પરંતુ 8-10 વર્ષનો સમય આમાં આપેલો છે કે લાંબા ગાળા બાદ એની સાઈડ ઇફેક્ટ ચોક્કસ જોવા મળે છે. અને એની વાત જે કરી છે રિસર્ચના રિપોર્ટમાં કે બ્રેઇન ટ્યુમર પણ થઈ શકે છે અને તમારી યાદ શક્તિમાં દિવસે દિવસે ઘટાડો પણ થાય છે. ઉપરાંત આજકાલ વધારે પડતો મોબાઈલનો ઉપયોગ અને એને સાથે લઈને સુવાની આદત તમારી યાદશક્તિને તો કમજોર કરે જ છે, ઉપરાંત તે માનસિક રોગોની શરૂઆત કરે છે. આ ખૂબ જ અગત્યનું છે કે માનસિક રોગ એટલે કે જે ડિપ્રેશન અને હતાશા દિવસે દિવસે વધતી જાય છે, માણસ પોતાની જાતને એકલો અનુભવવા લાગે છે, આ બધા જ રીઝન મોબાઈલના વધુ પડતા ઉપયોગના કારણે થાય છે. અને આ બધી જ વસ્તુ રિસર્ચમાં સાબિત પણ થયેલી લાગે છે. આ બધી જ વસ્તુ એના માટે છે જે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરે છે અથવા જરૂરી નથી એ ટાઈમમાં પણ મોબાઈલ પર પોતાનો ટાઈમ વેસ્ટ કરે છે. અને મેં કીધું ખાસ એમ કે રાત્રે સૂતા વખતે પણ મોબાઈલ લઈને સૂઈ જાય છે, એ દરેક વ્યક્તિ માટે આજનો આ વિડીયો છે કે તમારે પોતાની આ એક ટેવમાં ચોક્કસ સુધાર કરવો જરૂરી છે કે થોડો સ્પેસ પોતાના લાઈફને મોબાઈલથી દૂર રાખીને પણ આપો. અને ચોક્કસ એમાં ફાયદો જ છે, નુકસાન તો કોઈ છે જ નહીં. તો આજથી આપણે તો ધીરે ધીરે જે લોકોને ખાસ આ ટેવ છે સાથે લઈને મોબાઈલ સૂઈ જવાની, પોતાની આ ટેવને ધીરે ધીરે આપણે બદલીશું. અને રાત્રિ દરમિયાન ખાસ મોબાઈલને, આમાં એવું પણ હોય છે કે એરોપ્લેન મોડમાં લાવવાથી તમે નેટવર્ક દ્વારા જે રેડિયેશન છે એને ચોક્કસ ઘટાડી શકો છો, પણ તે સમય દરમિયાન ઇમ્પોર્ટન્ટ કોલ્સ રાત્રિ દરમિયાનના તમારા બંધ થઈ શકે છે. તો બેટર છે તમે થોડું ડિસ્ટન્સ રાખીને મોબાઈલ મૂકો તો રેડિયેશન ચોક્કસ ઓછું થઈ શકે છે. તો આ વિડીયો દરેક વ્યક્તિ જે મોબાઈલ સાથે લઈને સૂઈ જાય છે એને શેર કરો અને આ અવેર કરો કે એનાથી શું ગંભીર પરિણામો અથવા નુકસાન ભવિષ્યમાં થઈ શકે છે. આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે અને નવા ટોપિક સાથે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.